સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘનો એક દિવસનો ધરણા કાર્યક્રમ યોજાયો. વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ એક દિવસ ધરણા કાર્યક્રમ રાખેલ, તેમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તેમજ શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણને સમુદ્રીકરણ કરવા તથા વિવિધ પ્રશ્નો સંદર્ભે, જેમાં અખિલ ભારતીય પ્રાથમિક સંઘના પ્રશ્નો જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગારપંચનું સંપૂર્ણ અમલવીરી તારીખ 1/1/2016થી અસરની સમગ્ર દેશના બધા શિક્ષકો માટે સમાન રૂપે લાગુ કરવી, દેશના બધા રાજ્યોના શિક્ષકો, પેરા ટીચર સહાયક, વિદ્યા સહાયક, ગણ શિક્ષકો અથવા નિયોજિત શિક્ષકોને તારીખ 31/3/2021 પહેલાં એક સરખું વેતન આપવામાં આવે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકને હાનિ કરતા બાબતો દૂર કરવી, શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ, શિક્ષક કોર્સ માટેની પરીક્ષા પહેલાં પૂર્વ આયોજન થાય તેમ કરવું, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રશ્નો, ઉચ્ચતર પગાર ધોરણ, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં 4200ના ગ્રેડ પે ચાલુ રાખવા, 30 કરતાં ઓછી સંખ્યાની સારા મર્જ ન કરવા બાબત, ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને 42નું ગ્રેડ પે આપવા બાબત, એચ ટાટ આચાર્યના બદલીના નિયમોમાં વિદ્યાર્થીઓની સંખ્યા બાદ દૂર કરવા બાબત, સીઆરસી બીઆરસીની પ્રતિનિયુક્તિ રદ થતાં મૂળ સારા કે મૂળ તાલુકાની લાભ આપવામાં બાબત. આ ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા અને અંતમાં મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું. લલિત ડામોર, ZSTV, વિજયનગર. ઓકે, વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક દિવસીય ધરણા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું. એમાં અમારા જે પ્રશ્નો છે કે જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરો, સીસીસી પરીક્ષા પાસ કરી એ મૂળ તારીખથી અમને આપો, 4800 જે ગ્રેડ 2800 જે ગ્રેડ પે છે એ જે જૂના પ્રમાણે 4200 ગ્રેડ પે આપો એવી અમારી માંગણી લઈને અમે આજે ધરણામાં બેઠા છીએ. એના પછી શું કાર્યક્રમ રાખેલો છે? એના પછીનો અમારો કાર્યક્રમ છે, આના પછીનો કાર્યક્રમ છે જિલ્લા લેવલે ધરણા કાર્યક્રમમાં જવાનું છે. ઓકે, આજનો કાર્યક્રમમાં શું રહેશે તમારો? આજના કાર્યક્રમની અંદર આજના ધરણા કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે સૌ શિક્ષક મિત્રો જવાના છીએ. ઓકે,